ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ છે માર્કેટિંગ યાર્ડમાં કાળી પટ્ટી ધારણ કરીને બેનર્સ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ડુંગળી અને કપાસનો ભાવ વધારવામાં આવે તેવી તેમણે માંગ કરી ખેડૂતોનો આરોપ છે કે ડુંગળીની જ્યારે આવક શરૂ થઈ ત્યારે જ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે અને ખેડૂતોને કિલોએ માત્ર પાંચ રૂપિયા મળી રહ્યા છે જે ભાવ ઓસાય તેમ નથી ખેડૂતોનું કહેવું છે કે એક વિઘેત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા ડુંગળી પકવવા માટેનો ખર્ચ થતો હોય છે પરંતુ તેની સામે ખેડૂતોને એક મણના માત્ર સો રૂપિયા જેવો જ ભાવ મળી રહ્યો છે ડુંગળીનો ભાવ સતત નીચે જઈ રહ્યો છે ગઈકાલે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માત્ર પાંચ રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો જેથી આજે માર્કેટિંગ યાર્ડમાં કાળી પટ્ટી ધારણ કરી બેનર સાથે વિરોધ દાખલ કરવામાં આવ્યો અને પછી અહીંયા સો રૂપિયા કે દોઢસો રૂપિયા જો વીસ કિલો જાતી હોય તો ખેડૂતો આપઘાત ન કરે તો બીજું શું કરે સરકારને રજૂઆત કરી કરીને ખેડૂત આગેવાનો તંગ આવી ગયા પણ આ સરકારની ઊંઘ હરામ છે ઉઘડે આંખ ઉઘડે એમ નથી અને જો સરકાર નિકાસ આપે તો ખેડૂતોને બે પૈસા મળે એવી સ્થિતિ છે પણ સરકારને આમાં રસ નથી આ છેલ્લા બે મહિનાથી આપણે ત્રણ મહિનાથી પાછળ પીડ્યા હોય ખેડૂતોની માટે અને ખેડૂતને જો આપણે સરકાર સરકારની અમે વાંધો નથી આપણને ભાવ હવે વાંધો છે તો સરકારને નમતો ભાવનગર જિલ્લામાં ગુજરાતમાં તો દારૂની છૂટી મળી જતી હોય રાતોરાત તો ડુંગળીની કેમ નિકાસ બનતી છૂટ નહીં